નમસ્કાર દોસ્તો આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં ચેપ્ટર નંબર ચૌદ આંકડા શાસ્ત્ર તેમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર બે જોવાનો આજે પ્રયત્ન કરીશું તો જોઈએ સૌથી પહેલાં કે એની અંદર શું રકમ આપવામાં આવેલી છે એક કોષ્ટક છે એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતનના નીચા આપેલા વિતરણનો વિચાર કરો અને દૈનિક વેતનનો મધ્યક શોધો ઓકે તો સૌથી પહેલાં આપણને એક વસ્તુ ખ્યાલ છે કે મધ્યક શોધવાનો હોય ત્યારે એક્સાય તો ફરજિયાત આપણે શોધવાનો જ છે બરાબર તો સૌથી પહેલાં આપણે વર્ગો લખશું ત્યાર પછી એફઆઈની કોલમ લખશું અને ત્યાર પછી એક્સઆઈની કોલમ તો આપણે બનાવી જ નાખશું ત્યાર પછી નક્કી કરશું કે ત્રણમાંથી કઈ રીતનો ઉપયોગ આપણે કરવો બરાબર છે ચાલો તો સૌથી પહેલાં આપણે રકમ લખી નાખીએ દસ તો આ આપણી પાસે રકમ છે બરાબર હવે આપણે સાથે સાથે એકસાય પણ મેળવી લઈએ તો એકસાય મેળવવા માટે આપણે શું કરવાનું છે તો કે જે પણ આપણી પાસે વર્ગો હશે એ વર્ગોની સરેરાશ લઈશું બરાબર તો એના પહેલાં આપણે એક કામ કરી લઈએ વર્ગ લંબાઈ કેવી છે એ જોઈ લઈએ તો જુઓ નીચેથી ઉપર લઈએ બરાબર પાંચસો વીસમાંથી પાંચસો જાય એટલે વીસ ચાલીસમાંથી વીસ એટલે વીસ સાઠમાંથી ચાલીસ એટલે વીસ એસીમાંથી સાઠ એટલે વીસ તો દરેકે દરેક વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે દરેકે દરેક વર્ગોની વર્ગ લંબાઈ કેવી છે સરખી છે તો આપણે વિચલણની રીતનો ઉપયોગ કરીશું બરાબર છે તો જો સરખી વર્ગ લંબાઈ છે તો પહેલાં આપણે લખી નાખીએ વર્ગ લંબાઈ કેટલી છે તો એચ બરાબર આપણી પાસે છે પાંચસો વીસ અને અહીંયા પાંચસો છે એટલે એચ બરાબર આપણી પાસે છે વીસ બરાબર હવે આ એ બરાબર વીસ આપણે અત્યારથી જે લીધેલું છે સિલેક્ટ કરેલું છે એ આપણને અહીંયા એકસાઈમાં કામ લાગશે કેવી રીતે જોઈ લઈએ પાંચસો ને વીસ અને પાંચસો એટલે એક હજાર ને વીસ થાય એક હજાર ને વીસ ભાગ્યા બે એટલે ફાઇવ વન ઝીરો પાંચસો ને દસ બરાબર હવે એની અંદર વીસ વીસ ઉમેરી દઈએ તો પાંચસો ને ત્રીસ પાંચસો ને પચાસ પાંચસો ને સિત્તેર પાંચસો નેવું તો આ થઈ ગયો આપણો એક્સઆઈ બરાબર વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે વિચલનની જે રીત છે એ જ રીત આપણને એકદમ ઈઝી પડે તો વિચલનની રીતમાં આપણે શું કરવાનું હોય યુઆઈની કોલમ બનાવવાની અને એફઆઈ અને યુઆઈની કોલમ બનાવીશું યુઆઈ માટેનું સૂત્ર આપણને ખ્યાલ છે કે એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ બરાબર પણ આપણે એટલી મોટી રીત કરવાની નથી આપણી પાસે ફિક્સ જ છે દર વખતે એ સરખા જ છે તો આપણે શું કરશું કોઈ પણ એક વસ્તુને એ ધારી લેશું બરાબર તો અહીંયા આપણે કામ કરીએ પાંચસો પચાસને ધારી લઈએ એ તરીકે ઓકે જે તમને ગમતી હોય એ રકમ તમે ધારી શકો છો ચાલો તો હવે અહીંયા આપણે ઝીરો લખશું માઇનસ વન માઇનસ ટુ કોઈ પણ દાખલો હોય કોઈ પણ મધ્યકનો દાખલો હોય જો તમે વિચલણની રીતે કરો છો તો સૌથી પહેલાં એક સાઈમાંથી એ ધારી લો એ જે જગ્યાએ તમે લખેલો છે ત્યાં સામે ઝીરો મૂકો ઉપર માઇનસ વન ટુ થ્રી ફોર ચાલુ કરો નીચે પ્લસ વન ટુ થ્રી ફોર ચાલુ કરી દેવાનું એની પહેલાં ચેક કરવાનું એ કે વર્ગ લંબાઈ દરેકે દરેક વર્ગની સરખી તો છે ને તો જ આ વસ્તુ આગળ કરવાની અને જો વર્ગ લંબાઈ દરેકે દરેક વર્ગની સરખી ન હોય તો પણ વિચલણની રીતે ઉપયોગ કરી શકીએ છીએ કેવી રીતે એના માટે ઉદાહરણ નંબર ત્રણ જુઓ તમે ઉદાહરણ નંબર ત્રણ એ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે વર્ગ લંબાઈ સરખી ન હોય છતાં પણ આપણે વિચલણની રીતનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ ચાલો એફઆઈ લઈએ તો બાર ગુણ્યા બે એટલે માઇનસ ચોવીસ થશે ચૌદ એકું માઇનસ ચૌદ થશે અહીંયા ઝીરો છ એકું છ અને દસ ગુણ્યા બે એટલે વીસ હવે આપણે સરવાળો બાદ બાકી કરી નાખીએ ચાલો તો આ બે વસ્તુનો સરવાળો કેટલો થશે તો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ સિગ્મા એફઆઈ યુઆઈ અહીંયા લખીશું અને સિગ્મા એફઆઈ લખીશું અહીંયા ચાલો સીગમાં એફઆઈ પહેલાં લખી નાખીએ તો બાર અને અહીંયા આઠ છે એટલે વીસ થઈ ગયા ચૌદ અને છ વીસ થઈ ગયા વીસ ને વીસ ચાલીસ ને દસ પચાસ આની વાત કરીએ તો એના માટે જુઓ આનો સરવાળો ચાર ને ચાર આઠ બે ને એક માઇનસ ત્રણ અહીંયા છે છવ્વીસ તો પ્લસ ટ્વેન્ટી સિક્સ તો આનો સરવાળો શું આવશે છવ્વીસને ચાર ત્રીસ ત્રીસ ને બીજા આઠ એટલે આડત્રીસ તો આઠ ને ચાર બાર પણ માઇનસ બાર આવશે શું આવશે માઇનસ બાર આ જ વસ્તુને આપણે સૂત્રમાં મૂકી દઈએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફ વાય છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર ખાસ ધ્યાન રાખજો એની ગણતરી એકદમ લાસ્ટમાં કરવાની સૌથી પહેલા ગુણાકાર ભાગાકાર હોય તેનું સોલ્યુશન પહેલા પતાવી દેવાનું બરાબર ચાલો તો આપણે હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો એની કિંમત આપણી પાસે છે પાંચસો ને પચાસ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ આવે છે માઇનસ બાર ભાગ્યા સીગમાં એફઆઈ છે અહીંયા પચાસ ગુણ્યા હાઈટ આપણી પાસે લીધેલી વીસ તો ચાલો ઝીરો ઝીરો ઉડાડી દઈએ બાર ગુણ્યા બે એટલે માઇનસ ચોવીસના છેદમાં પાંચ અને અહીંયા આવશે ફાઈવ ફાઈવ ઝીરો બરાબર આ માઇનસ પ્લસ આપણે અહીંયા માઇનસ કરી નાખ્યા જો ફ્રેન્ડ્સ વિચલણની રીતની છે ને આ જ એક ખાસિયત છે કે ગણતરીની અંદર જે અહીંયા જે રકમ આવશે ને એ નાની નાની આવશે બરાબર ને સિગ્મા એફઆઈયુઆઈ જે હતું માઇનસ પ્લસ થઈ ગયા એટલે રકમ કેવી થઈ ગઈ નાની થઈ ગઈ જો રકમ નાની થઈ જાય તો આપણને ગણતરીમાં સરળતા પડે બરાબર છે ચાલો તો ચોવીસ ભાગ્યા પાંચ કરીએ એટલે પાંચ ચોક વીસ થાય પોઈન્ટ પાંચ અઠા ચાલીસ તો ચાર પોઈન્ટ આઠ અહીંયા છે આપણી પાસે ફાઈવ ફાઈવ ઝીરો માઇનસ ચાર પોઈન્ટ આઠ ભાગાકાર મોઢે કરવાની પ્રયત્ન કરજો પ્રેક્ટિસ કરજો તો તમને આવડશે બરાબર કઈ રીતે કરું છું જુઓ પાંચ છે અને ચોવીસ છે તો પાંચ ગુણ્યા ચાર કરું તો પાંચ ચોક વીસ આવી ગયા હજી ચાર વાગી છે ને તો ચારની આરે ઝીરો મૂકવું તો મારે પોઈન્ટ મૂકવો પડે પાંચ અઠ્ઠા ચાલીસ પણ આવી ગયા પૂરું બધું કામકાજ ઓકે એટલે આ રીતે ઘરે તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકો છો જેટલી પ્રેક્ટિસ વધારે કરશો મોઢે ભાગાકાર ગુણાકાર કરવાની એટલી પરીક્ષાની અંદર ખૂબ જ ઝડપથી તમે દાખલા ગણી શકશો ચાલો ચાર પોઈન્ટ આઠ છે તો હવે જો ચાર પોઈન્ટ આઠ છે તો એની અંદર પોઈન્ટ બે ઉમેરવું ને ચાર પોઈન્ટ આઠમાં પોઈન્ટ બે ઉમેરવું એટલે પાંચ થઈ જાય એની અંદર પાંચ ઉમેરું એટલે થઈ ગયા દસ દસની અંદર મારે કેટલા જોઈએ છે પાંચસો પચાસ જોઈએ છે ને હવે દસ છે અને પાંચસો પચાસ જોઈએ છે તો મારે કેટલા ઉમેરવા પડે પાંચસો ને ચાલીસ ઉમેરવા પડે ઓકે તો અહીંયા શું હશે ફાઈવ ફોર ફાઇવ ટુ ફોર ટુ અથવા ટુ તો આ છે આપણો મધ્યક બરાબર એટલે આ રીતે ગણતરી કરો તો તમારો જવાબ ઝડપથી આવી જાય અથવા તમને બીજી કોઈ રીત ગણતરીની આવડતી હોય તો પણ તમે કરી શકો છો આની અંદર ખાલી એટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે જે પણ રીત સિલેક્ટ કરો છો એ રીત એવી હોવી જોઈએ કે જેથી ગણતરી ઓછી કરવી પડે અને એ રીત જે છે એ વિચલનની જ રીત એવી છે કે જેના લીધે તમે ગણતરી નાની હોય તો સરળતાથી કરી શકો છો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ લેક્ચરની અંદર થોડી ઘણી સમજ પડી હશે જો તમને કોઈ કોન્ફ્યુઝન હોય કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો તો જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ